રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજીમાં વરસાદ અગાઉ પણ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા. ધોધમાર વરસાદ પડતાની સાથે તમામ રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં થતા હતા. હવે ધોરાજીમાં થોડાક સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે, પણ ધોરાજી નગરપાલિકાની હદમાં આવતા મુખ્ય માર્ગ અને તમામ રોડ રસ્તાઓની હાલત ખૂબ જ ખખડધજ છે. ધોરાજીના જેતપુર રોડ, સ્ટેશન રોડ તેમજ મેઇન બજાર, શાક માર્કેટ રોડ, જમનાવર રોડ જેવા તમામ રોડ રસ્તાઓની હાલત અતિશય બિસ્માર છે. ધોરાજીથી બહાર ગામ કે વિસ્તારમાં જવું હોય તો પણ મુશ્કેલીઓ આવે છે, ત્યારે વાહન ચાલકો, બાળકો અને રાહદારીઓ સૌ કોઈ આ રોડથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાહનોમાં વેરંટેજ વધી જાય છે, સમયસર પહોંચવું પણ મુશ્કેલ બની જાય છે. જો ચાલતા નીકળે તો સાચી વેદનાની પણ તેમને ખબર નથી તેવા અધિકારીઓ જાણી આંખ આડા કાન કરીને બેઠા છે. અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર જાણે ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. જમનાવલ રોડ તો આજ 5 વર્ષથી આ ખરાબ છે જ. અમને સિમેન્ટના રોડ બનાવી દેવાનું તંત્ર એમ કહે છે કે તમને સિમેન્ટના રોડ. 5 વર્ષથી અમે જોતા આવીએ છીએ કે તમને ફૂટપાથ ટુ ફૂટપાથ સિમેન્ટનો રોડ, જમનાવલ રોડ ફાટકથી લગાડીને આપણે પેલું પેટ્રોલ પંપ સુધી રોડ બનાવી આપશું, પણ 5 વર્ષથી આ રોડ બનતો નથી. જમનાવલ રોડની વાત નથી, ધોરાજીની અંદર દરેક રસ્તા, જમનાવલ રોડ, જેતપુર રોડ, ઉપલેટા રોડ હોય કે શાક માર્કેટ હોય, મેઇન બજાર હોય, તો એટલી હદે ખરાબ થઈ ગયેલા છે કે ન પૂછો વાત. દરેક લોકો ચાલતા લોકો છે, અકસ્માત થાય છે, પડે છે. વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીઓ પડે છે અને અકસ્માત તો બહુ થાય છે. તો તંત્રને વહેલી તકે અમારી એટલી વિનંતી છે કે રોડ રસ્તા રિપેર કરાવે અને જેથી અકસ્માતનો ભય ન રહે અને થોડુંક રસ્તા વ્યવસ્થિત કરાવે એવી અમને અમારી તંત્રને વિનંતી છે. મારું નામ રજાકભાઈ, હાજી વલી કુંડા. રસ્તા ખરાબ હવે ભાઈ, તંત્ર જ્યારે સુધારે છે ત્યારે ધ્યાન કોઈ આપતું નથી, અને આમાં ગેરવહીવટ થતું હોય એવા આરોપો પ્રત્યારોપો પ્રજા કરી રહી છે. ખરું શું છે એ સૌ કોઈ જાણે છે, બસ બાકી બધું સારું છે. અકસ્માત તો થયા રાખે, નાના મોટા અકસ્માત થયા રાખે છે. અરે અડધો અડધો ફૂટ ફૂટ ફૂટના ખાડા છે, પાણી ભરાયેલા છે, નક્કી નથી થતું કે ખાડો છે કે પાણી છે. માંગણી એ છે કે રસ્તા સારા થાય અને વ્યવસ્થા સુદૃઢ થાય, જેથી કરીને પબ્લિકને પરિવહનમાં તકલીફ ન પડે. મારું નામ આશીષ પરમાર છે. હું આવું છું જુનાગઢથી સાહેબ, અત્યારે આવું છું અને જુનાગઢથી રસ્તા એટલા ખરાબ છે સાહેબ, તેની વાત પૂછવામાં. તમારે ગાડીના સસ્પેન્શન ખરાબ થઈ જાય છે, માણસોને બેકની તકલીફ થઈ જાય છે, અને જ્યાં જુઓ ત્યાં ખાડા ને ખાડા, એને લીધે અકસ્માતની પરિસ્થિતિ સર્જાઈ શકે એવી પરિસ્થિતિ છે અત્યારે. કેવો અકસ્માત હતો, કેવી ગાડીને નુકસાન થાય? ગાડીને નુકસાન, સસ્પેન્શન ખરાબ થઈ જાય છે, ટાયર હોય તો એ ખવાઈ જાય છે, અને વરસાદમાં તો ખાડો દેખાય નહીં તો ડાયરેક્ટ ગાડી જમ્પ જ થઈને બીજાની ઉપર ચડી જવાની સંભાવના રહે છે. હું એમ મારું તંત્રને એટલી માંગણી છે કે રસ્તા અને રોડ બંને એટલી વહેલી તકેદારીથી જલ્દી સારા કરે, કાં તો રિપેર કરે કાં તો નવા બનાવે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા, ધોરાજી.